બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં એક સોની વેપારી દ્વારા લોકોને 95% ડિસ્કાઉન્ટ લઈ પૈસા બદલી આપતો હોવાને વાતે ધાનેરામાં ચકચાર મચાઈ દીધો છે. તો બીજી તરફ પૈસા બદલવા આવનાર વેપારી કેમેરા જોઈ ઊંભી પૂછડીએ ભાગ્યો હતો. ભારતમાં જ્યારથી 500 અને 1000ની ચલણી નોટો બંધ થઈ જતા આમ પ્રજા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે અને પોતાની પાસે પડી રહેલા પૈસા બદલવા માટે આમ તેમ વલખા મારી રહ્યા છે. ત્યારે ધાનેરામાં કેટલાક લેભાગુઓને કાળા બજારે વેપારી ગરીબ અને ભોળી પ્રજાની મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે. દુકાનમાં બેઠેલા અને મોબાઈલ ફોન પર વાત કરતા વેપારીનું નામ છે પ્રિતેશ સોની, જે ધાનેરાની જૂની બજારમાં શિવશક્તિ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. આ વેપારી ગરીબ અને ભોળી પ્રજાની સાથે ભારે ચીટિંગ કરી રહ્યો છે. લોકો પાસેથી 500 અને 1000ની ચલણી નોટો લઈ લોકોને 100 અને 50ની નોટ આપે છે. નોટ બદલી આપવાના કરપેટે આ વેપારી લોકો પાસેથી 55% રકમ કાપી લે છે. જ્યારે આ વાતની જાણ અમારી ન્યૂઝ ટીમને થઈ ત્યારે અમારા રિપોર્ટર સુરેશ ગલચર દ્વારા આ વેપારીને ફોન કરતા તેને જણાવાયું કે હું પૈસા બદલી આપું છું અને 1,45,000 આવશે તો તમે પણ સાંભળો આ કાળા બજારે વેપારી શું કહે છે. અરે હું શું કરું તો કારગિલ આવી ગયો પણ 50,000 સેટિંગ થયા. કારગિલ આવ્યો પણ 50,000 સેટિંગ થયા. 1.5 લાખ ની પાલટી આવશે તો 2 લાખ લાગશે. મારે તો પૈસા મારે તો એ નહીં કરવું. કારગિલ ના અમે ઉભો ને તમે હા કેટલી વાર માં તમે પૂછી લો. મારે તો 1 લાખ રૂપિયા તો આવી ગયા. 1 લાખ ની ભાઈ લઈને બે થઈ ગયું મારી જોડે તો સેટિંગ. આ વેપારી અમારી ન્યૂઝ ટીમને પૈસા બદલવા માટે રાત્રે 11 વાગે ધાનેરાની કારગિલ હોટલ પાસે બોલાવ્યા અને જ્યારે અમારી ટીમ કારગિલ હોટલ પાસે ગઈ ત્યારે આ લેભાગુ વેપારી ત્યાંથી ઊભી પૂછડી ભાગી છૂટ્યો હતો. આ લેભાગુ વેપારીએ આવા તો કેટલાક લોકોને છેતર્યા છે અને કેટલાક લોકો પાસેથી 55% લઈ પૈસા બદલી આપ્યા છે. જો આ બાબતે તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં તો લાખોનું કૌભાંડ બહાર આવવાની વાત લોકોમાં ચર્ચાઈ રહી છે. આટલું જ નહીં પણ લોકો તો આવું પણ કરી રહ્યા છે. જો કે ઇન્કમટેક્સ દ્વારા વેપારીને ત્યાં દરોડા કરી તપાસ હાથ ધરવામાં આવે તો લાખોની બેનામી સંપત્તિ મળે. હવે જોવાનું એ રહ્યું છે કે તંત્ર દ્વારા આવા લેભાગુ અને કાળા બજારે વેપારી સામે પગલા ભરે છે કે પછી આ કાળા કાન કરે છે તે તો આવનારો સમય જ બતાવશે. સુરેશ ગલચાનો રિપોર્ટ, બનાસકાંઠા.